वलसाड़ जिला भाजप शासित उमरगाम नगरपालिका ने सामान्य विकास कामों अंगे एकाद पछी एक फरियादों खड़कलो उगता पालिका में चालता अधिकारों राज पर प्रश्न उभा थया छे। भाजपना सभ्य द्वारा ढगलो भरी रजूआत अने फरियादो करता विकासना कामों पर ने लईने अणधड़ वहीवटनी बाबतमां सभा जोवा मळी छे। विकासना कामों अने पायानी सुविधा बाबते कोर्पोरेटरे ठराव करवानी मांग करी हती। विविध कामों माटे आवता लोको पासे पालिकाना स्टाफनी मनमानी अने कर्मचारीओ पैसा लेता होवानी रजूआत आवी हती। पालिकाना विकासना कामोमां चालता भ्रष्टाचार थतो होय जेथी विकासना कामोमां कोर्पोरेटरोने साथे राखवानी मांगणी पण करवामां आवी हती। भाजपना सभ्यो द्वारा विकासना कामो अने बोर्डमां गंदकी अने पाणीनी मुद्दे ढगलो भरी फरियादो मुकाता प्रजा केवी स्थितिमां हशे ते चर्ચાનો વિષય છે। ચેરમેન તથા સમિતિના સભ્યને વિશ્વાસમાં રાખીને વિઝિટ કરાય સાહેબ સાહેબ એમાં શું છે કે પછી કઈ બિલ્ડિંગ પડી જાય કઈ પણ થાય તો સાહેબ એમને જવાબ થાય એના માટે જીવી સાહેબની જે રીતે છે ઘર કે એના માટે આર્કિટેક્ચરલ જે પસંદ કોણ હોય છે સરકાર સેવાથી આપણે પ્રદર્શનમાં રજૂઆત કરી અને ડમ્પિંગ માટે જગ્યા તો આપણને ઓલરેડી મળી ગઈ છે પણ સતત જગ્યા બાબતે હાઈકોર્ટનો કેસ ચાલુ છે એટલે જ્યાં સુધી હાઈકોર્ટમાંથી આપણને મળતું નથી ડિસિઝન આવતું નથી ત્યાં સુધી આપણે ડેવલપ નથી એના અંદર કરી શકતા નથી। બાકી કચરાના પ્રશ્નમાં પણ જગ્યા તો ઓલરેડી આપણી પાસે મળી જ ગઈ છે કઈ બાબતમાં હાઈકોર્ટ પોતાને કેસ ચાલુ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી અને મહામંત્રીશ્રીઓ છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને જિલ્લાના મંત્રીશ્રી બસુમતીબેનનું પણ હાર્દિક સ્વાગત કરું છું। કોફી હાથમાં છે તો થોડા વાંચન થયા પછી બે ત્રણ મિનિટ શકે છે હું સમજું છું અને કન્સલ્ટન્ટની કામગીરી બાબતે જે આપણને રજૂઆતો મળી હતી એના અનુસંધાનમાં આપણે કન્સલ્ટન્ટ માટે નવું ટેન્ડર બી કરી નાખેલું છે અને આજે એની લાસ્ટ તારીખ છે એટલે વિધિન 3-4 દિવસમાં અમને ટેન્ડર કરેલું છે નવા કન્સલ્ટન્ટ બી આપણે બધું થઈ જશે બરોબર છે। પૂરી શક્યતાઓ છે એ આપણે વિધિ બીકમાં એનું પૂરું કરી નાખીશું એટલે જે કન્સલ્ટન્ટના કોઈ પ્રશ્નો હોય આપણે એ બી આપણે શોર્ટ આઉટ થઈ જશે બાબતમાં બીજો મુદ્દો જે પણ બિલ ની ચુકવણી કરવાની હોય અને જે તે બિલ કોઈ સમિતિને લાગતું વળગતું હોય એ સમિતિના અધ્યક્ષ તથા તે સમિતિના સભ્યોને બિલ ની ચકાસણી કરાવવી પછી બિલની ચુકવણી કરવાની રહેશે।
ત્રીજો મુદ્દો, હાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેસ્ડ પર કર્મચારી હોય અને અને જો જે તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય અને ફરીથી રિન્યુ કરવાનું હોય તો પ્રમુખ સાહેબશ્રી તથા મહેકમ સમિતિના ચેરમેનને જાણ કરવી તથા નવા કર્મચારીની ભરતી કરવાની હોય તો પ્રમુખ સાહેબ તથા મહેકમ ચેરમેનને તેની જાણ કરવાની રહેશે. આ તમામ મુદ્દાને ઠરાવમાં લેવા નવા કર્મચારીની નિમણૂક થઈ ગઈ છે કામ ચલાવ ધોરણે. સાહેબ, એ પ્રમુખને અમે પૂછ્યું, પ્રમુખને ખબર નથી ક્યારે થઈ છે, કોણે કરી છે. એકમ ખાતાને ખબર નથી કોણે કરી છે, ક્યારે કરી છે. એક લેડીઝની, નારકોલના લેડીઝની નિમણૂક કરી છે, એક આવે છે. નિમણૂક નથી પટેલના 5 વર્ષ પૂર્ણ સમયગાળામાં પૂરા થયા છે. તે સમયગાળામાં આપણે જે કાર્યક્રમ કરવાનો છે, 2 તારીખે નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે તમને લેટર આપ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં કઈ કઈ અરજીઓ લેવાની છે? 1 રેશન કાર્ડ લગતી અરજીઓ, દિવ્યાંગ સર્ટી, પછી જન્મ મરણ દાખલા, લગ્ન નોંધણી, વિધવા સહાય, આવકના દાખલા, વીજળી લગતી અરજી, જન્મ, આ બધી ઘણી અરજી છે. તે 2 તારીખે 9 વાગ્યાનો કાર્યક્રમ છે. બધાને લેટર આપવામાં આવ્યા છે સભ્ય લોકોને. પહોંચી પણ નથી પડતો, એટલા માટે આપણે એક બીજો ઇલેક્ટ્રિશિયન બીજો લઈ લઈએ છીએ, નવો ઇલેક્ટ્રિશિયન લઈ લઈએ છીએ. અને જન્મદિનના રખડવાના પ્રશ્નોમાં ટોચેકડા વખતથી જવાબ આપવાનો હતો. એમની જે લિખિતમાં રજૂઆત મળી છે એના અંદાજે અમે એમાં તપાસ કરી અને આપણી સામે સમગ્ર રિપોર્ટ મૂકીશું. બરોબર છે. પછી એક પ્રશ્ન છે, MMI સ્કૂલ SP રોડના ફૂટપાથ મૂકતા તો એમાં બી જે તે શક્ય થી રોકવું આવ્યા હતા આપણી પાસે, અને એ કામના અનુસંધાનમાં આપણે એજન્સી કોઈ પણ જાતનું પેમેન્ટ એક રૂપિયાનું બી કર્યું નથી. જ્યાં સુધી જે ટેન્ડરમાં છે એ પ્રમાણે ફૂટપાથ બનાવીને નહીં આપે ત્યાં સુધી આગળથી કોઈ પણ જાતનું પેમેન્ટ એને કરવામાં આવશે નહીં. તમે બી રજૂઆત, મિલિંદભાઈ લગભગ રજૂઆત કરવા મારી પાસે પહેલાં આવ્યા. પછી
લગભગ ઘણા વર્ષ પહેલા નાખેલી હતી એ જંગ ખાઈ ગયો છે, એ જંગમાંથી પણ કચરો જાય છે અને કચરી જાય છે, તો એ આપણે ચેન્જ કરીને બદલી કરી દઈશું. અને બીજું કે એક બધાની બધા સભ્ય ઈચ્છા છે આઈડી બનાવી લે, એટલે આપણે પ્રમુખશ્રીને સાહેબની આઈડી કાર્ડ આપણે સરસ મજાનું બનાવી દઈશું. મારી એક રજૂઆત છે પ્રમુખ સર, ઉપપ્રમુખ સર, કારણ કે જે તે સમિતિના ચેરમેનો છે એમને પૂરેપૂરી જવાબદારી આપવાની. હવે તમે એક વસ્તુ કીધું કે બિલ નથી પાસ કર્યા છે, આપણે ટેન્ડર કર્યું છે 1 કરોડ 20 લાખનું, 1 કરોડ 20 લાખનું કામ પૂરેપૂરું થાય એની જવાબદારી કોની છે? એન્જિનિયર સાહેબ, તો એમને ચકાસણીમાં જઈને કામ જોઈને ચકાસણી કરવું, હવે રોડ રસ્તા બેસી જાય એ જવાબદારી એમની છે, એ કેટલું થાય? આપણે બિલ ટેન્ડર પાયો એ સાથે બિલ ચૂકવો ના નથી, બધાને વિશ્વાસમાં લઈને ચૂકવો, વિશ્વાસમાં જે જે ચેરમેનો છે એમને લઈને. હવે કહે કે આ આરોગ્ય ખાતું છે, આરોગ્ય ખાતુંમાં લઈને ચાલે, હવે આપણે એસપી રોડ બેસી ગયો છે, હવે એનું કામકાજ કોણે ચકાસણી કરી? બાંધકામ સમિતિના ચકાસણીમાં લઈને વિશ્વાસમાં લઈને કહ્યું રોડ કેમ બેસી ગયો? એ મુદ્દે બધાને કાકો ભરાવા લઈને આપણે કોઈને બિલ રોકવાનું નથી, બિલ ફટાફટ પાસ કરવું, ફટાફટ કામ કરીએ મારી રજૂઆત છે. કેમ કે એન્જિનિયરને વોટર કાપો કે છે ચકાસણી બરાબર કરે કે બેસી જાય છે રોડ રસ્તા, તો એની માટે બીજી રજૂઆત છે પાણી મોટામાં મોટી ઉમરગામમાં એ રજૂઆત પૂરી કરો. 3 મહિના એ બોરિંગ માટે 3 મહિનાથી હવે લગ્ન પ્રસંગ રહે તકલીફ રહે, 3 મહિના પછી તો બોરિંગનું કામકાજ થાય તો એ યોગ્ય નથી, એટલે એ બી જરાક ધ્યાનમાં લેજો. વીજળી સમિતિ છે, વીજળીની આપણા પાસે એક લાઇટ એક્સ્ટ્રા નથી સાહેબ, એટલે એક લાઇટ બી એક્સ્ટ્રા આપણે કોઈ જગ્યા ઉડી ગયો, કોઈ જગ્યા લગ્ન પ્રસંગમાં કે મરણ હોય ત્યાં લગાવી શકીએ, એવી એક આપણી રજૂઆત છે. ઓકે, બીજું કામ ચાલુ છે. અમારી રજૂઆત છે એન્જિનિયર, અત્યારે આપણે આટલી મોટી નગરપાલિકામાં 2-3 કરોડ રૂપિયાના કામો થાય છે, બરાબર છે સાહેબ? અત્યારે આપણી પાસે એક કામ ચલાવ એન્જિનિયર છે, તો અમારી પોતાની દરખાસ્ત છે કે તમે કાયમી ધોરણે એન્જિનિયરની નિમણૂક કરો. આજે જો આટલા મોટા કામમાં એન્જિનિયરે હાથ ઊંચા કર્યા, કામ ચલાવ એન્જિનિયરે, તો જવાબદારી કોની? વારંવાર જ્યારે એન્જિનિયરને સવાલ પૂછવામાં આવે ને, તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મને ફોન કરીને કે મેં તમને એજન્સી કે કન્સલ્ટન્ટનું નામ આપી દઉં, તમે ડાયરેક્ટ વાત કરી લેજો. ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ અ એન્જિનિયર કે એ કામ પૂરું કરીને આપે, અને એને જ્યારે બી પૂછવામાં આવ્યું હોય ને કે સાહેબ કેટલી જગ્યા પર કામ ચાલુ છે, ચાલો હું તમને જોઈને કહું કયા કામ ચાલુ છે. બજાર એરિયાનું જે માર્કેટનું કામ ચાલુ છે એને પરમ દાડીને ફોન કરીને પૂછ્યો કે આ બજારનું કામ આટલા દિવસથી બંધ છે, તો મને કહે કે ચાલુ છે કામ, તો બધું ત્યાં બેસીને કેવી રીતે કહી શકે કે કામ ચાલુ છે? મને કહે તમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરો અને મને કોન્ટ્રાક્ટમાં વાત કરો, એની પાછી કાલે 2 દિવસમાં ચાલુ થઈ જશે એમને, એટલે ધીસ ઇઝ નોટ ધ સિસ્ટમ વર્કિંગ. સરકાર પાસે આપણે માંગણી કરીએ